टॉप 9 માં હવે જોશું ટોપ 9 મહાનગરના સમાચાર. ફૂટપાથ પર દબાણને લઈ મહત્વનો નિર્ણય. જે મુજબ ફૂટપાથ પર થયેલા દબાણો દૂર કરવા એમસી ઝુંબેશ શરૂ કરશે. દરમિયાન તંબુ અને ઝૂંપડા પણ હટાવવામાં આવશે. દબાણો દૂર કરવા માટે એસ્ટેટ વિભાગને કોર્પોરેશન દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે. અમદાવાદ શહેરના રસ્તા પર દોડશે વધુ એક ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ. લોકોને તકલીફ ન પડે તે માટે વધુ 60 નવી ઇલેક્ટ્રિક બસ દોડશે. આવતીકાલથી બીઆરટીએસના નવા રૂટની શરૂ પણ કરવામાં આવશે. જોકે નહેરુનગરથી સાઉથ બોપલ, નહેરુનગરની સાણંદ અને મણિનગરની એરપોર્ટના નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે. સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઈકોર્ટે સખત શબ્દોમાં કહ્યું, હાલની પરિસ્થિતિ મુજબ આપણે નર્કાગાર તરફ જઈ રહ્યા છીએ. હાઈકોર્ટે કોર્પોરેશનની પ્રદૂષણ ફેલાવતા એકમો સામે થઈ રહેલી કામગીરીની નોંધ લીધી. કોર્પોરેશનના વકીલે કહ્યું, 26 સુધીમાં 131 કનેક્શન કપાઈ ગયા. વધુ સુનાવણી 3 ડિસેમ્બરે હાથ ધરાશે. અમદાવાદમાં ડ્રગ્સ બાદ હવે નશા માટે કફ સિરપનો ગેરકાયદે વેપાર સામે આવ્યો છે. નશીલી કફ સિરપનો જથ્થો લઈ વિશાલા નારોલ પર એક રિક્ષાને પોલીસે પકડી. રિક્ષામાંથી 40,000 કિંમતની 298 જેટલી નશીલી કફ સિરપના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ. સુરતમાં વધુ એક વખત કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ ઝડપાનો કિસ્સો સામે આવ્યો. 9મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અફીના જથ્થા સાથે ઝડપાઈ ગયો છે. સુરતમાં ફરી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે અંદાજે 4 લાખ ગાંજા સાથે 4 આરોપીની ધરપકડ કરી. હાલ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી જથ્થો મોકલનાર ઓરિસ્સાના વોન્ટેડને જાહેર કરાયો છે. સુરતના વરાછા વિસ્તારમાં સ્નોફોલ એટલે કે બરફ વર્ષાના દૃશ્ય જોવા મળ્યા. હકીકતમાં સુરતમાં બરફ વરસાદ નથી થયો, પરંતુ એસએમસીના દૂષિત પાણીના પ્લાન્ટમાંથી ફીણ ઉડતા બરફ વર્ષાના દૃશ્ય સર્જાયા.